દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત નવસારીના સાંસદ દ્વારા ગાંધીના વિચારોના પ્રચાર પ્રસાર તેમજ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના અભિયાનના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ચીખલી કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે સીઆર પાટીલની આગેવાનીમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સ્વચ્છતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન સાંસદ સીઆર પાટીલની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલ કચરા કલેક્શન ટેમ્પોને ખુંટ ગ્રામ પંચાયતને એનાયત કરવામાં આવ્યો હતો. આદરણીય પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના 150મા જન્મજયંતિના વર્ષની ઉજવણી દરમિયાન આદરણીય પ્રધાનમંત્રીજીએ સૌને આહ્વાન કર્યું છે કે ગાંધીજીના જીવનના મૂલ્યો અને આદર્શો એને માહિતી આખા દેશના નવયુવાન પેઢીને પણ મળે અને એ મૂલ્યો આધારિત એ દેશના યુવાનો આગળ વધે એના માટે એમના આ યાત્રાનું આયોજન કરવા માટેની સૂચના છે. આમાં ખૂબ સારી રીતે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અને સ્વચ્છતા અને વન ટાઈમ પ્લાસ્ટિકનો યુઝ અને તિલાંજલિ એ પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા માટેનો પણ આની અંદર એક મુખ્ય હેતુ છે અને એમાં લોકો જોડાઈને જે યાત્રામાં જે રિસ્પોન્સ આપી રહ્યા છે એ ખૂબ જ મહત્ત્વનો છે.